ભચાઉ તાલુકાના ઘટારિયા ગામે આવેલ પીએચસીમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી હર્ષાબેન આહિરને તેમના ઉપલા અધિકારી દ્વારા માનસિક રીતે ટોર્ચર કરવામાં આવે છે તેવી ફરિયાદી તાલુકા જિલ્લા મુખ્ય અધિકારી કચેરી તેમજ જિલ્લા પંચાયત ખાતે લેખિતમાં અરજી કરાઈ હતી, પરંતુ અંધ અધિકારી દ્વારા કોઈ પગલાં ન લેતા આખરે આજે હર્ષાબેન આહિરને 108 દ્વારા ભચાઉ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં મહિલા કર્મચારીની હાલત ગંભીર જણાવતા ભચાઉની વાગડ વેલફેર હોસ્પિટલ ખાતે આઈસીયુ વોર્ડમાં રેફર કરવામાં આવ્યા હતા. ભચાઉ તાલુકાના કટારિયા ગામે આવેલ પીએચસીમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી હર્ષાબેન આહિર 2 વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા આવ્યા છે, ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જૂના કટારિયામાં ફરજ બજાવતા તેમના ઉપલા અધિકારી ડોક્ટર નેહલબેન મહેતા દ્વારા અરજદાર હર્ષાબેન આહિર સાથે છેલ્લા 2 વર્ષથી અસભ્ય વર્તન કરતા આવ્યા છે, તેમજ માનસિક ટોર્ચરિંગ કરી અવારનવાર તેમની સાથે ઉદ્દયભર્યું વર્તન રૂબરૂમાં તથા ફોનમાં પણ કરતા હોય છે. તેવો અરજદાર મહિલાએ મુખ્ય જિલ્લા અધિકારી તેમજ જિલ્લા પંચાયત કચેરી ભુજ ખાતે લેખિતમાં અરજી કરી જણાવ્યું હતું, જેમાં અરજદાર હર્ષાબેન આહિરે જણાવ્યું હતું કે અમે હાજર થયા બાદ આરોગ્ય વિષયક ખોટા આંકડા આપો છો એમ કહી અસભ્ય વર્તન કરતા તેમજ અધિકારીના નામ લઈ દૂર બદલી થઈ જશે તેમ કહી માનસિક રીતે ટોર્ચર હેરાન પરેશાન કરવામાં આવતું હતું. આવી તો અનેક ફરિયાદો મહિલા દ્વારા થતી હોય છે, જ્યારે જૂના કટારિયા અને શિકારપુર સબ સેન્ટર ખાતેથી ફરિયાદ કરનાર મહિલાને ન્યાય મળશે ખરો તેવો અનેક સવાલ ઉઠવા પામ્યા છે. સરકાર એક બાજુ બેટી બચાવો અને બેટી પઢાવોની વાત કરી રહી છે અને મહિલા કર્મચારી ઉપર માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે, ત્યારે મહિલાએ મીડિયા સમક્ષ ન્યાય આપવા સરકાર સામે માંગ કરી હતી. સેવા આપી એની જોડે છે, જીકે હોસ્પિટલ સુધી જાય, અમારા છોકરાને મૂકી રાતની દી એની જોડે હેરાન થઈએ, છતાંય માતા મરી જાય તો કે તો તમે કંઈ કર્યું નહીં, તમે શું કર્યું એવી રીતે કરી અને ભુજ એવું અમારા તાલુકાના મેડિકલ વર્તન કરી અને એમને બોલે છે માનસિક બોલાવતા ભી નથી. તમે શું કહેવા માંગો છો મીડિયા માધ્યમ? હું એવું કહેવા માંગુ છું કે આજે મારી આવી કન્ડિશન થઈ છે તો હું જાગી છું કે મારા અમને એમ મને આવી કન્ડિશન થાય મારી છોકરીનું જોઈ અને મારી જિંદગી તો ખરાબ થાત, પણ મારી પાછળ આવી ઘણી બહેનો છે, બધી બહેનો આવી રીતે હેરાન થાય છે, હું એક નહીં એ લોકો કંઈ બોલવા તૈયાર નહીં એની કન્ડિશન નહીં, મારી આજે આવી કન્ડિશન થાય ને એટલે મારે કેવું કર્યું કે હું તો મરી જાત તો મારા છોરાનું શું થાય? હા, ક્યાં કરી છે? તાલુકામાં જિલ્લા. રાણાભાઈ આહિર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ભચાઉ.